અંબાજી ખાતે ગુજરાત ઇન્ટુગની વર્કિંગ કમિટીની મિટિંગ યોજાઈ. અંબાજીના ચૌધરી સમાજ ધર્મશાળા ખાતે ગુજરાત વર્કિંગ કમિટીની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગનું એસટી કર્મચારી મંડળ પાલનપુર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઇન્ટુક પ્રમુખ નિશિતભાઈ દેસાઈ તેમજ અન્ય આગેવાનો તથા હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મિટિંગના હેતુ સરકાર દ્વારા કરાઈ રહેલા ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટર પ્રથા સામે લડવાનું, સાથે સાથે મોંઘવારી, બેરોજગારી તેમજ સરકાર દ્વારા શ્રમ કાયદાઓમાં સુધારા વધારા કરાય છે તેમજ સરકારની મંજૂર વિરોધી નીતિઓ સામે લડવાનો હેતુ હતો. ગુજરાત ઇન્ટુકના પ્રમુખ નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર પ્રાઇવેટ પાર્ટનરશિપના નામે ધીમે ધીમે ખાનગીકરણ કરી સરકારી સંપત્તિઓ વેચી રહી છે. તેની સામે તેમની લડત છે અને સરકાર કોન્ટેક્ટ પદ્ધતિ અપનાવી રહી છે તે પણ કાયમી કર્મચારીઓ માટે ખતરારૂપ છે. એક સમયે એસટી વિભાગમાં 60,000 કાયમી કર્મચારીઓ હતા, તેની સામે હવે આજની તારીખમાં 40,000 જેટલા કાયમી કર્મચારીઓ બચ્યા છે અને સરકાર મજૂર કાયદાઓમાં મન ફાવે તેવા ફેરફારો કરી રહી છે અને 40 જેટલા મજૂર કાયદાઓને બદલીને માત્ર 4 મજૂર કાયદાઓ લાગુ કરવાની તૈયારીમાં છે. તેની સામે ઇન્ટુકની ખાસ લડાઈ છે. આ લડાઈમાં દરેક મજદૂર સંગઠનો સાથે રહીને સરકાર સામે લડવું જોઈએ. આગામી સમયમાં સરકાર સામે હિંસક અહિંસક આંદોલન કરવામાં આવશે અને કાયદાકીય લડાઈ ચાલુ રાખવામાં આવશે. આ વર્કિંગ કમિટીની મિટિંગમાં ગુજરાત ઇન્ટુકના ઓર્ગેનાઇઝ તેમજ અનઓર્ગેનાઇઝ સેક્ટરના વર્કિંગ કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ મિટિંગનું આયોજન એસટી કર્મચારી મંડળ પાલનપુર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મિટિંગના બહુ સુંદર આયોજન કરવા બદલ ગુજરાત ઇન્ટુક દ્વારા પાલનપુર વિભાગના પ્રમુખ રણજીતસિંહ હડિયોલ રાજુભાઈ દેસાઈનું સન્માન કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.